બટેકામાંથી આજે આપણે બે નવી વાનગી બનાવીશું અને આ બંને નવી વાનગી એકબીજાનું કોમ્બિનેશન પૂરું પાડે છે। આ બંને વાનગી જો તમે એકસાથે બનાવશો તો તમારે જમવામાં બીજું કશું જ બનાવવાની જરૂર નહીં પડે। એકદમ ટેસ્ટી છે, ચટપટી છે અને ઘરમાં બધાને ભાવે તેવી આ નવી વાનગી શરૂ કરીએ તે પહેલાં તમને લોકોને રિક્વેસ્ટ કરીશ કે જો આજનો મારો વિડીયો તમને લોકોને પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો અને વિડીયો આખો જોયા પછી તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો। આવા જ બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો। તો આ બંને વાનગી બનાવવા માટે મેં અહીંયા 4 બાફેલા બટેકા લીધા છે। બહુ મોટી સાઇઝના નથી, મીડિયમ સાઇઝના આ રીતે 4 બટેકા લઈ લેવાના છે અને બાફીને લેવાના છે। હવે આમાંથી આપણે 2 બટેકાનો ઉપયોગ એક વાનગી માટે કરીશું અને 2 બટેકાનો ઉપયોગ આપણે અહીંયા બીજી વાનગી માટે કરીશું। તો અહીંયા આપણે એક બાઉલની અંદર બટેકાને પહેલાં છીણ કરી લેવાની છે। તમે ઈચ્છો તો મેશ કરી શકો છો, પણ મેશ કરવાથી તેની અંદર લમ્સ પડતા હોય છે, એકદમ સરસ બટેકું મેશ નથી થતું। અને આપણે જે રેસીપી બનાવી રહ્યા છીએ તેની અંદર બટેકું એકદમ સરસ મેશ થયેલું હોવું જોઈએ, એટલે આપણે આ રીતે તેને છીણ કરી લઈએ અને ત્યારબાદ તેની અંદર 2 ટેબલસ્પૂન સૂજી ઉમેરીશું। સૂજી ઉમેરવાથી બટેકાની અંદરનો જે મોઇસ્ચરનો ભાગ છે તે ઓછો થઈ જશે, એટલે આ રીતે પહેલાં આપણે સૂજીને મિક્સ કરી લેવાની છે, કારણ કે સૂજી પાણીને એબ્ઝોર્બ કરતી હોય છે, એટલે સૂજી આપણે ઉમેરી તેને મિક્સ કરીશું તો એકદમ સરસ મોઇસ્ચરનો ભાગ ઓછો થઈ જશે। ત્યારબાદ આપણે તેની અંદર 1 ચમચી એકદમ ઝીણા ચોપ કરેલા લીલા મરચાં ઉમેરીશું। ત્યારબાદ આપણે તેમાં 2 ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું અને ત્યારબાદ આપણે તેની અંદર 1 ચમચી રેડ ચીલી ફ્લેક્સ ઉમેરીશું। ત્યારબાદ આપણે તેની અંદર અડધી ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું અને 1 નાની ચમચી આપણે તેની અંદર હળદર ઉમેરીશું। ત્યારબાદ ઝીણા સમારેલા આપણે તેની અંદર થોડાક લીલા ધાણા ઉમેરીએ। અહીંયા બધા જ મસાલા તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી માત્રામાં ઉમેરી શકો છો। અડધી ચમચી મેં તેની અંદર આમચૂર પાવડર ઉમેર્યું છે અને અડધી ચમચી જેટલું મેં તેમાં મીઠું ઉમેર્યું છે। મીઠું પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો છો। ત્યારબાદ મેં અહીંયા 1 કપ ઘઉંનો લોટ લીધો છે અને થોડો થોડો ઉમેરી આપણે અહીંયા લોટ બાંધવાનો છે, તો પહેલાં હું અડધો લોટ ઉમેરી લઉં છું અને આ લોટને આપણે મિક્સ કરી લેવાનો છે। આ રેસીપીમાં તમારે પાણીનો ઉપયોગ બિલકુલ પણ નથી કરવાનો, બટેકાના મોઇસ્ચરની સાથે જ આ લોટ જે છે તે બંધાવા લાગશે। બટેકાની અંદર ઘણું બધું મોઇસ્ચર હોય છે, કારણ કે આપણે તેને પાણીમાં બાફેલા હોય છે, એટલે પાણી ઉમેરવાની બિલકુલ જરૂર નહીં પડે। તો અડધો કપ લોટ મેં પહેલાં મિક્સ કરી લીધો અને બાકીનો અડધો કપ લોટ મેં અત્યારે ઉમેરી લીધો છે અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો અહીંયા જો લોટ તમારો બંધાતો ના હોય અને આ રીતે કઠણ થઈ જાય અને મોઇસ્ચરનો ભાગ ઓછો થઈ જાય તો તમારે અહીંયા પાણી તો બિલકુલ નથી ઉમેરવાનું, તેની જગ્યાએ તમે અહીંયા દહીંનો ઉપયોગ કરી શકો છો અથવા છાશનો ઉપયોગ પણ કરી શકો છો। તો મેં અહીંયા 2 ચમચી દહીં લીધું છે અને બંને ગ્રેજ્યુઅલી મેં તેની અંદર ઉમેરી અને આ રીતે લોટ બાંધી લીધો છે। લોટ બહુ કઠણ ના હોય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને બહુ નરમ પણ ના હોવો જોઈએ એ પણ તમારે ધ્યાન રાખવાનું છે। આપણે જે રીતે રોટલીનો લોટ બાંધીએ એટલો જ આપણે તેને કઠણ રાખવાનો છે। હવે આપણે ઢાંકીને તેને 10-1 મિનિટનો રેસ્ટ આપવા માટે મૂકીશું। આપણો આ લોટ જે છે તે સેટ થાય છે ત્યાં સુધી આપણે બટેકાની બીજી રેસીપી બનાવી લઈએ। તો બાકીના જે 2 બટેકા હતા તેને પણ આપણે આ રીતે છીણ કરી લેવાનું છે। આની અંદર પણ બિલકુલ લમ્સ ના રહેવા જોઈએ, હાથથી તમે ઈચ્છો તો થોડુંક મસળી શકો છો, એટલે એકદમ સરસ તે મેશ થઈ જશે। તમે ઈચ્છો તો મેશરનો ઉપયોગ પણ અહીંયા કરી શકો છો અથવા ચમચાની મદદથી પણ તમે તેને મેશ કરી શકો છો। બસ અહીંયા બિલકુલ પણ લમ્સ ના રહે એટલું મેશ કર્યા બાદ આપણે અહીંયા કડાઈની અંદર 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું। તેલ ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી રાઈ ઉમેરીશું। રાઈ એકદમ સરસ રીતે ચટકવા લાગે એટલે અડધી ચમચી જીરું ઉમેરીશું અને 5 ચમચી આપણે તેની અંદર હિંગ ઉમેરીશું। હું આ રેસીપી લસણ ડુંગળી વગર બનાવી રહી છું। જો તમે લસણ ડુંગળી ખાતા હોય અથવા તમારે ઉમેરવા હોય તો વઘારમાં તમે ઉમેરી શકો છો। 1 ચમચી મેં એકદમ ઝીણા ચોપ કરેલા લીલા મરચાં ઉમેર્યા છે। આ વઘાર આ રીતે થઈ જાય એટલે તરત જ આપણે તેની અંદર અડધા કપ જેટલું પાણી ઉમેરીશું। ગેસની ફ્લેમને મીડિયમ ઉપર રાખવાની છે અને પાણીને ઉકળવા દેવાનું છે। પાણી આ રીતે ઉકળીને તૈયાર થઈ જાય એટલે આપણે તેની અંદર થોડાક મસાલા એડ કરવાના છે। તો સૌપ્રથમ અહીંયા હું સ્વાદ પ્રમાણે 1 ચમચી જેટલું મીઠું ઉમેરી રહી છું। મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો છો। 5 ચમચી આપણે તેની અંદર હળદર ઉમેરીશું, અડધી ચમચી આપણે તેમાં ધાણા જીરું પાવડર ઉમેરીશું અને અડધી ચમચી કાશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેરીશું। આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે। જો તમે લસણ ડુંગળી ખાતા હોય તો તમારે વઘારમાં લસણ ડુંગળી ઉમેરી પછી પાણી ઉમેરી બધા મસાલા ઉમેરી લેવાના। અડધી ચમચી આપણે તેમાં આમચૂર પાવડર ઉમેરીશું। આમચૂર પાવડરનો ટેસ્ટ આની અંદર બહુ જ સરસ લાવે છે। અને ત્યારબાદ આપણે તેની અંદર જે બટેકા આપણે મેશ કરીને રાખ્યા છે તે ઉમેરી લઈશું અને ત્યારબાદ તેને મેશ કરતા જઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો 1 થી 2 મિનિટમાં જ તમે આ રીતે તેને મિક્સ કરી શકશો। આ રેસીપીને તમે શું નામ આપી શકો છો તે મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો। આને હું તો અત્યારે બટેકાનું ભરથું એ જ કહેવાની છું। ભરથામાં આમ તો લસણ ડુંગળી નાખવામાં આવે છે પણ ઘણા લોકો નથી ખાતા, એટલે આજે મેં લસણ ડુંગળી વગરની રેસીપી બનાવી છે। બધાની ડિમાન્ડ હોય છે કે લસણ ડુંગળી વગર બનાવો, લસણ ડુંગળી વગર બનાવો, તો આજની રેસીપી ખાસ લસણ ડુંગળી વગરની જ છે। જો તમને આ બટેકાનું ભરથું થોડુંક ઢીલું પસંદ હોય તો થોડુંક પાણી પણ તમે ઉમેરી શકો છો। મેં તેમાં 2 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરી અને મિક્સ કરી લીધું છે। મને આ રીતે થોડુંક ઢીલું પસંદ છે, જો તમને વધારે ઢીલું ના કરવું હોય તો તમે પાણીને સ્કીપ કરી શકો છો। તો 1-2 મિનિટમાં જ આમાંથી તેલ જે છે તે છૂટવા લાગશે, તો સ્લો ફ્લેમ ઉપર આપણે તેને મૂકીશું એટલે તેમાંથી થોડું થોડું તેલ જે છે તે છૂટું પડવા લાગશે। આ ભરથાને આપણે થોડો ગળચટ્ટો ટેસ્ટ આપીશું કારણ કે લસણ ડુંગળી વગર બનાવ્યું છે તો થોડુંક ટેસ્ટી તો બનાવવું જ પડે। તો તેના માટે 1 ચમચી ગોળનો પાવડર અને અડધા લીંબુનો રસ હું ઉમેરી રહી છું। અહીંયા ગળપણ અને ખટાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો। જો તમને વધારે ગળપણ ખટાશ પસંદ હોય તો તમે થોડાક વધારે પણ એડ કરી શકો છો। તો આ રીતે ગોળ અને લીંબુને મેં મિક્સ કરી લીધું છે। તો એકદમ ટેસ્ટી ચટપટું એવું આપણું આ બટેકાનું ભરથું કહી શકો તમે તેને, અથવા ચટણી પણ કહી શકો એક રીતની, તો તૈયાર છે। થોડાક લીલા ધાણા ઉમેરીશું અને તેને પણ આપણે આ રીતે મિક્સ કરી લઈએ। તો આ જોવામાં જેટલું સરસ લાગી રહ્યું છે ને ખાવામાં તેનાથી પણ વધારે સરસ બન્યું છે। તો અહીંયા જે આપણે લોટ બાંધીને રાખ્યો હતો તેને રેસ્ટ કરીએ પણ અહીંયા 10 મિનિટ થઈ ગઈ છે અને એકદમ સરસ આપણો આ લોટ જે છે તે તૈયાર થઈ ગયો છે। તો એક વખત થોડુંક આ રીતે મસળી અને નાની સાઇઝના આપણે અહીંયા લુઆ બનાવી લેવાના છે। આ રીતે પૂરી અથવા બટુરાની જે સાઇઝ હોય એ સાઇઝના લુઆ આપણે અહીંયા તૈયાર કરવાના છે અને હવે આપણે તેને વણી લઈએ। જનરલી પૂરી હોય છે તે બહુ નાની સાઇઝની હોય છે પણ અહીંયા આપણે થોડીક મોટી પૂરી વણવાની છે। આ રીતે બહુ જાડી પણ ના હોવી જોઈએ અને બહુ પતલી પણ ના હોવી જોઈએ, એ સાઇઝની આપણે અહીંયા પૂરી વણીને તૈયાર કરીશું। તો મેં 3-4 લુઆ બનાવ્યા અને આ રીતે 3 થી 4 પૂરી વણીને તૈયાર કરી લીધી છે। તો બધી જ પૂરીને અત્યારે હું એક પ્લેટમાં લઈ લઉં છું। બીજી બાજુ મેં અહીંયા ગેસ પર તેલને ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને તેલ જે છે તે ગરમ થઈ ગયું એટલે મીડિયમ ફ્લેમ ઉપર આપણે અહીંયા પૂરીને ફ્રાય કરી લેવાની છે। તો એકદમ ટેસ્ટી ચટપટી અને ફૂલેલી આપણી અહીંયા આલુ પૂરી તૈયાર છે। આને હું આલુ પૂરી એવું નામ આપી રહી છું। તમે આ પૂરીનું શું નામ આપશો એ કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી લખીને જણાવજો। અને આ બંને રેસીપીમાંથી તમને લોકોને કઈ રેસીપી વધારે પસંદ આવી તે પણ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો। તો ગેસને મીડિયમ ફ્લેમ ઉપર રાખવાનું છે, પૂરીને ઉમેરવાની છે અને ગરમ તેલ આ રીતે પૂરીની ઉપર ઉમેરતા જવાનું છે। તરત જ આપણે પૂરીને આ રીતે ફ્લિપ કરીશું અને બીજી સાઈડ પણ તેનો કલર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરીશું। તમે જોઈ શકો છો કે આપણી પૂરી જે છે તે એકદમ સરસ રીતે ફૂલી રહી છે। બધી પૂરી આપણે એ જ રીતે એ જ ટિપ્સની સાથે ફ્રાય કરવાની છે। ઉપર ગરમ તેલ ઉમેરતા જવાનું છે અને જેવી પૂરી ફૂલે કે તરત જ આપણે તેને ફ્લિપ કરી લઈશું। તો છે ને એકદમ ટેસ્ટી અને નવી રેસીપી। આ રીતે જો તમે આલુ પૂરી બનાવશો ને તો આલુ પરાઠા પણ ભૂલી જશો। તો ગરમાગરમ આ પૂરીને આપણે આલૂના ભરથા સાથે સર્વ કરીશું। અને તમે આલુ ચટણી પણ કહી શકો છો। તમે શું નામ આપશો તે કોમેન્ટમાં ચોક્કસથી લખીને જણાવજો। આ બંને નવી રેસીપીનું કોમ્બિનેશન એકદમ કમાલ છે। એકવાર બનાવશો ને તો અઠવાડિયામાં 3 દિવસ બનાવવાની ઈચ્છા થશે। બહુ જ ટેસ્ટી બને છે। તમે આને લંચ બોક્સમાં પણ લઈ જઈ શકો છો અને છોકરાઓને સ્કૂલના ટિફિનમાં પણ આપી શકો છો। એકદમ સરસ ફૂલેલી, એકદમ ટેસ્ટી ચટપટી આ આલુ પૂરી આલુ ભરથા સાથે બહુ જ ટેસ્ટી લાગે છે। વિડીયો ગમ્યો હોય તો એક લાઇક ચોક્કસથી આપજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો। આવા જ બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો। આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો। ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે, ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ।